ઝીણું સમારેલું લસણ છે એ એડ કરીશું, એક મોટી ચમચી જેટલું. આ તમારે છીણીને લેવું હોય તો પણ લઈ શકાય. જેમના ઘરમાં આખું આદુ લસણના, જે લોકોને ન ભાવતું કે જેના આમ ટુકડા આવે એ હંમેશા બધામાં છીણીને જ ઉપયોગમાં લેતા હોય, કારણ કે એની ફ્લેવર બહુ સરસ હોય એટલા માટે એ ઉપયોગમાં લેવું જ જોઈએ. હા, આ બેઝિલ છે એ એડ કરીશું. મેં એકદમ ઝીણી ચોપ કરી લીધી છે, હા, એક નાની ચમચી. ફુદીનાના પાન છે એ એક નાની ચમચી, ઝીણા સમારેલા. લીલા મરચા છે ઝીણા સમારેલા એ એડ કરીશું, એક ચમચી. લેમન ગ્રાસ છે એ એડ કરીશું, ચાર થી પાંચ પાન. લીલા ધાણા છે સમારેલા એ એડ કરીશું. થાઈમાં છે ને ગલાંગન આવે છે એ ઉપયોગમાં લેવાતું હોય છે, એની જગ્યાએ આપણે આદુ લઈ શકાય. આપણે ત્યાં જે પણ મળતું હોય આપણે એનો ઉપયોગ કરી લઈએ. આ બધું સરસ સોતે થઈ ગયું છે. અને આપણે જે લેમન ગ્રાસ એડ કર્યું ને એ લીલી ચા જે આપણી અહીંયા રેગ્યુલર મળતી હોય છે અને આપણે ચા બનાવીએ ત્યારે પણ ઉપયોગમાં લેતા હોય છે એ જ છે. હા, કેપ્સિકમ છે લાલ એ એડ કરીશું, એક મોટી ચમચી. પીળા કેપ્સિકમ છે એ એક મોટી ચમચી. લીલા કેપ્સિકમ છે એક મોટી ચમચી. હવે આમાં રાઈસ એડ કરી લઈશું. આ મેં બાસમતી રાઈસ લીધા છે, અડધો કપ રાઈસ લીધા હતા એટલે કૂક કર્યા એટલે એક કપ જેટલા થઈ ગયા છે, એ એડ કરી લઈશું. હવે આ બધું મિક્સ કરી લઈશું એકવાર. હવે આમાં મીઠું સ્વાદ મુજબ એડ કરી લઈએ. થોડુંક ટેંગી જોઈતું હોય ને તો તમે થોડુંક લીંબુનો રસ પણ એડ કરી શકો, પાંચ ચમચી જેટલું, તો પણ સરસ લાગે. હા, એ સરસ લાગે. હા, રાઈસ સરસ કૂક થઈ ગયા છે, ગેસ ઓફ કરી દઈશું. તો રાઈસ તૈયાર છે. થાઈ સિઝલર માટેની બે અલગ વેરાયટી તૈયાર થઈ ચૂકી છે. હજી શું શું આમાં એડ થશે એ જોઈશું, પણ પહેલા રોકાઈશું એક બ્રેક માટે. તો હવે સિઝલરમાં બીજી કઈ વેરાયટી આપણે બનાવીશું? અત્યારે આપણે રેડ કરી બનાવવાના છીએ, પણ એના માટે એક રેડ પેસ્ટ રેડી કરવાની છે, તો એ પહેલા જોઈ લઈએ. એના માટે 10-12 લાલ મરચા જે સૂકા આવે એ લેવાના છે, એને પાણીમાં પલાળીને લેવાના છે. અને ઓછામાં ઓછો કેટલો સમય પલાળવા પડશે? અને 10-15 મિનિટ. ગરમ પાણીમાં કે એવું કઈ નહીં, નોર્મલ ગરમ પાણીમાં પણ કરી શકો અને નોર્મલ જે આપણું વોટર હોય એ પણ લઈ શકાય. એક થી બે ચમચી હું પાણી પણ એડ કરીશ. ધાણા લેવાના છે એ પાંચ કપ જેટલા. લસણ લેવાનું છે એક મોટી ચમચી. બેઝિલના પાન લેવાના છે 4-5. અને લીલી ચા લેવાની છે 8-10 પાન. આ બધું પીસી લઈશું. આમાં જરૂર લાગે તો થોડુંક પાણી એડ કરવાનું છે. અત્યારે મેં 2-3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. જો આમાં થાઈ રેડ ચીલીઝ આવે છે એ જો તમને મળે તો એ પણ તમે લઈ શકો. આપણે અત્યારે ઇઝીલી અવેલેબલ ના હોય તો આપણા જે લાલ સૂકા મરચા છે એ લીધા છે. હવે આજે આપણે પેસ્ટ રેડી કરી એમાંથી આપણે કરી બનાવી લઈએ. તેલ લેવાનું છે 2-3 ચમચી જેટલું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે પેસ્ટ રેડી કરી એ એડ કરીશું, 2 મોટી ચમચી. આ જે આપણે પેસ્ટ રેડી કરીને એ આપણે જે કોર્ન કટલેટ બનાવીને એમાં પણ તમે 1 ચમચી નાખવી હોય, થોડી કટલેટ તીખી કરવી હોય ને તો એડ કરી શકાય. અચ્છા, હા, જો સરસ સુગંધ આવી રહી છે. હા, આ પેસ્ટને કેટલું શેકવાનું રહેશે? 1 મિનિટ માટે સોતે કરી લેવાનું છે. એમાંથી તેલ જો છૂટું પડવા લાગ્યું છે. થાઈ ક્યુઝિનનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે કહેવાય કોકોનટ મિલ્ક એ એડ કરીશું. હા, એ મેં 200 ml લીધું છે. આ મેં અત્યારે રેડી જે આવે છે એ લીધું છે, તમે ઘરે બનાવેલું પણ લઈ શકો. હમ,
મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ, થોડુંક લાલ મરચું અડધી ચમચી જેટલું. આમાં અત્યારે થોડુંક પાણી એડ કરીશું, પા કપ જેટલું, અને આને 3-4 મિનિટ માટે પ્રોપર ઉકળવા દેવાનું છે. રેડ કરી ઉકળે ત્યાં સુધીમાં આપણે એમાં જે વેજીટેબલ્સ નાખવાના છે એ સોતે કરવાના છે, તો એ જોઈ લઈએ. એમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે, તેલની જગ્યાએ તમારે બટર લેવું હોય તો પણ લઈ શકાય. ઝુકીની છે એ એડ કરીશું 2 મોટી ચમચી. ઝીણા સમારેલા લાલ કેપ્સિકમ છે એ લઈશું. આમાં તમારે લાંબી સ્ટ્રીપ્સ કટ કરીને લેવી હોય તો પણ લઈ શકાય. લીલા કેપ્સિકમ છે એ લઈશું. બધું લગભગ 2-2 ચમચી જેટલું લેવાનું છે. બેબી કોર્ન છે એ લઈશું, એ 2 મોટી ચમચી. ફણસી છે જેને ફ્રેન્ચ બીન્સ પણ કહે છે એ લઈશું, 2 મોટી ચમચી. પીળા કેપ્સિકમ છે એ પણ 2 મોટી ચમચી. મશરૂમ છે એ લઈશું, એ 2 મોટી ચમચી. અને મશરૂમ તમે ના ખાતા હો તો સ્કીપ કરી શકાય. બ્રોકલી લેવાની છે 1/2 કપ જેટલી. આ બધું થોડીક વાર 1-2 મિનિટ માટે સોતે કરી લેવાનું છે. અને આને બહુ જ કૂક નથી કરવાના, કાચા પાકા જ રાખવાના છે, એટલે કરીમાં બહુ સરસ લાગશે. આ થોડુંક મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ. બધું મિક્સ કરી લઈશું. આમાંને પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો કેટલા, 20%, 50%, કેટલું કૂક કરવાનું રહેશે? 20-30% જેટલા. વેજીટેબલ સરસ સોતે થઈ ગયા છે, ગેસ ઓફ કરી દઈશું. હવે આ જે વેજીટેબલ સોતે કર્યા એ રેડ કરીમાં આપણે એડ કરી લેવાના છે. હા, અમે તો એક સમય રાઈસ ના હોય ને તો પણ ચાલ્યા, થાઈ કરી એકલી જ આપણે પી શકીએ, બહુ સરસ લાગે. તો હવે શાક ઉમેર્યા પછી એને કેટલું કૂક થવા દઈશું? 2 મિનિટ જેટલું કૂક થવા દેવાનું છે. અત્યારે આપણે આમાં સોયા સોસ એડ કરીશું 1 નાની ચમચી જેટલો, અને થોડીક ખાંડ લઈશું. ઓકે, 1 નાની ચમચી. અત્યારે મેં બ્રાઉન શુગર લીધી છે, સાદી ખાંડ પણ લઈ શકાય. જો સોયા સોસથી કલર પણ સરસ આવશે અને ફ્લેવર તો આવશે જ. જો આમાં સોયા સોસ અને ખાંડ એડ કરી છે એટલે 2-3 મિનિટ માટે કૂક કરી લેવાનું, અને થોડીક ઘટ પણ થઈ જશે. આપણે જે થોડુંક પાણી નાખ્યું એ પ્રોપર ઉકાળી લેવાનું છે. જો ઘટ થવા લાગી છે. જો કરી સરસ ઉકળી ગઈ છે અને કૂક થઈ ગઈ છે, ગેસ બંધ કરી દઈશું. સિઝલર માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે, હવે સિઝલર સર્વ કરી લઈએ. યસ, અમે કોબીજના પાન લીધા છે, લેટ્યુસ આવે છે એ પણ તમે લઈ શકો. અને આવી રીતે આપણે મૂકી દઈશું. આપણે રાઈસ જે રેડી કર્યા હતા એ મૂકી દઈએ. ચોમાસાની ઋતુમાં છે ને આવા ગરમા ગરમ પ્લેટર્સ ખાવાની બહુ જ મજા આવે, અને એકદમ ફ્લેવરફુલ હોય, એકદમ માઇલ્ડ પણ હોય, બહુ મજા આવે. હવે રાઈસમાં આવી રીતે થોડો ખાડો કરી લઈશું. હવે આ જે ખાડો કર્યો છે ને એમાં જે આપણે રેડ કરી રેડી કરી છે એ એડ કરી લઈશું. આ પ્રકારનું કંઈક બનાવ્યું હોય ને તો કેવું, બધું આપણે અલગ અલગ બનાવીને મૂકી દઈએ અને ખાવાના ટાઈમે માત્ર હવે તે ગરમ કરીને એસેમ્બલ કરવાનું જ રહે, એટલે આપણે બધા સાથે બેસીને મજા માણી શકીએ. સાચી વાત છે. હવે આ મેં જે વેજીટેબલ્સ લીધા છે એને મેં કેરેમલાઇઝ કરી દીધા છે, થોડાક તેલમાં સોતે કર્યા હતા અને પછી ખાંડ નાખી દીધી છે. આમાં પણ મેં બ્રાઉન શુગર લીધી છે, તમે સાદી ખાંડ લઈ શકો. એ એડ કરી લઈએ પ્લેટમાં. હવે કટલેટ પ્લેટમાં લઈ રહીશું. તો તૈયાર છે ગરમા ગરમ થાઈ સિઝલર. યસ, આ ઋતુમાં ખાવાની મજા મજા બની જાય. સિઝલરનો જે સિઝલિંગ સાઉન્ડ હોય ને એ સાંભળીને જ આપણને સિઝલર ખાવા માટેની ભૂખ ઉઘડી જતી હોય છે. હવે એ સાઉન્ડ સાંભળીને તમે બહાર તો અવારનવાર આમ ભૂખ ઉગાડીને ખાતા જ હોવ છો, પણ હવે આ પ્રકારનું થાઈ સિઝલર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સને એકદમ ખુશ કરી દેજો.